તો સૌથી ઓછો વરસાદ બાર ઇંચ વડાલી તાલુકામાં નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ તલોદ અને ઈડરમાં નોંધાયો છે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ છે સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો છેલ્લા ચોવીસ કલાકમાં પંચાવનથી એકસો છેતાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો સૌથી વધુ વરસાદ તલોદ અને ઈડરમાં નોંધાયો હતો સૌથી ઓછો વરસાદ પોશીનામાં દોઢ ઇંચ નોંધાયો હતો તો બાકીના પ્રાંતિજમાં ચાર ઇંચ હિંમતનગરમાં પોણા ચાર ખેડબ્રહ્મા અને વિજયનગરમાં સવા બે વડાલીમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો વરસાદ વરસવાને લઈને નદીઓમાં તળાવમાં અને ચેકડેમમાં નવા નીર આવ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં નાળા અને વાઘામાં પાણી વહેવા લાગ્યા હતા અને ચારે તરફ લીલોતરી જોવા મળી રહી છે આ વર્ષમાં ચોમાસાની ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં પોશીનામાં બાવીસ વડાલીમાં બાર ખેડબ્રહ્મામાં સત્તર ઇંચ વિજયનગર સત્તર ઇડર સોળ હિંમતનગર ચૌદ પ્રાંતિજ એકવીસ અને તલોદમાં એકવીસ ઇંચ વરસાદ નોંધાયો છે જિલ્લામાં ચોવીસ કલાકમાં ખેડબ્રહ્મા સત્તાવન મિલીમીટર વિજયનગર પંચાવન વડાલી પિસ્તાલીસ ઈડર એકસો છેતાલીસ હિંમતનગર સત્યાસી પ્રાંતિજ નવ્વાણું તલોદ એકસો ઓગણચાલીસ અને પોશીના છત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે સાબરકાંઠા જિલ્લાના ગુહાઈમાં બસ્સો ક્યુસેક પાણીની આવક હાથમતી જળાશયમાં પાંચસો ક્યુસેક હરડાઉ જળાશયમાં ત્રણસો પચાસ ખેડવા જળાશયમાં એકસો સિત્તેર તો જવાનપુરા બેરેજમાં એક હજાર સાતસો સત્તાણું ક્યુસેક પાણીની આવક અને એક હજાર સાતસો સત્તાણું ક્યુસેક પાણીની જાવક ગોરઠિયા બેરેજમાં પચીસસો ક્યુસેક પાણીની આવક અને પચીસસો ક્યુસેક પાણીની જાવક આવક નોંધાઈ છે